હાલમાં ગુજરાતમાં પાણી અને ઘાસચારાની અછતના કારણે પશુપાલક માલધારીઓની હાલત દયાજનક બની જવા પામી છે અને આ પરિસ્થિતિમાં માલધારીઓ પોતાના પરિવાર અને પશુઓ સાથે ગુજરાત છોડી બીજા રાજ્યમાં જવા માટે મજબૂર બન્યા છે. હાલમાં ગુજરાતના અનેક સ્થળોએ પાણીની સમસ્યા તેમજ ઘાસચારાની અછત ઉભી થતા માલધારીઓ તેમના પશુઓને ઘાસચારો ખવડાવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચના હાંસોર ખાતે રહેતા 300 જેટલા માલધારીઓ તેમના પરિવાર અને પશુઓની સાથે વતન છોડી મહારાષ્ટ્ર જવા માટે મજબૂર બન્યા છે. પગપાળા મહારાષ્ટ્ર તરફ હિજરત કરી રહેલા માલધારીઓએ રાજ્ય સરકાર તેમને મદદ કરે તેવી માંગણી કરી રહ્યા છે. રઘુભાઈ છે ભરવાડજી, અમે મધ કાઠિયાવાડના લીમડી તાલુકો સુરનગર જિલ્લો, પણ આ ગાયો લઈને અમે ફેરવી છે આલિયા બેટમાં અકલેસર. આ ગાયોનું જે પોષણ થતું નથી તો અમે આ રોડોમાં ભટકવી છીએ, તો સરકાર લોક આ અમને સારો દેતા નથી. ને અમતા એમ કહો તો ગાય માતા છે, તો ગાય માતા તો અમે આ ગાય માતાનું કોઈ એક જગ્યા પર ઊભી રહેવા રાજી નથી, તો આને રોડ પર ચલાવી છીએ, થાકી જાય. અમે આ દેશ ઓ દેશમાં જઈ જઈએ, પેટ ભરવી અને ફેરી જઈએ છીએ. બોલો, ક્યાં જઈ રહ્યા છો આપ અત્યારે? અમે અત્યારે સાગબારા, અકલકુવા, લીધર, આજમાં એમને જ્યાં ચારો મળે તે બાજુ રોકશું, તે બી અમે લોકો તો પૈસે સીને દઈ દે ચારો, તે બી મફત નથી. શું માંગણી કરો છો, કરવા માંગો છો સરકારને? અમે સરકારમાં એક માંગણી કરવી છે કે અમને કોઈ જગ્યા થોડુંક દો, તો આ ગાયોનો તબેલા કરવી, બાલ આ બાલ પોષણ રહેવાની જગ્યા કરો, તો આ બાલ બચ્ચા બધા ભણાવી, આ બધા અભણ છે, તો ચાલી ચાલીને અમારી જિંદગી વહી જઈ, પણ આ બાલ બચ્ચાની જિંદગી શું થાય એમ. તો સરકાર હોય ઓલ ઇન્ડિયામાં તો આટલો સહારો દો, ન તો બાકી ગાય માતાનું ધર્મ રહેતું નથી.